નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારમાં વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં પ્રકરણ છ રિયાની મુસાફરી આ એકમનો અભ્યાસ કરીશું તમે આગળના વિડીયોમાં પણ આ એકમનો અભ્યાસ કર્યો હતો પરંતુ હવે આપણે પાઠ્યપુસ્તક દ્વારા સમજૂતી મેળવશું રિયા અને તેની સખી જિયા ખૂબ જ ઉત્સાહિત હતા રિયા અને તેની સખી એટલે મિત્ર તેની મિત્ર જિયા તે મને ખૂબ ખુશ હતા કારણ કે તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા તેઓ ટ્રેનમાં ટ્રેનની મુસાફરીમાં ગાંધીધામ એ ક્યાં રહે છે ગાંધીધામ કચ્છ ગાંધી ગાંધીધામ કે આવ્યું કચ્છમાં ગાંધીધામથી વાપી જવાના હતા વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જિયા તેના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી તો રિયા તેના મામાના ઘરે જવાની હતી ટ્રેનમાં અને જીયા તેના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી તેથી તેમને ટ્રેનમાં સાથે જવાનું હતું તો વિદ્યાર્થી મિત્રો તમે વાપી જોયું છે નહીં જોયું હોય ચાલો હું તમને આપણા ગુજરાતના નકશા દ્વારા વાપી ક્યાં આવ્યું એવું તમને બતાવું કચ્છ ગાંધીધામ અને વાપી ક્યાં આવ્યું એવું તમને જણાવું જુઓ વિદ્યાર્થી મિત્રો આ આપણા ગુજરાત રાજ્યનો નકશો છે તેમાં રિયાને જીયા રહે છે તે કચ્છમાં રહે છે કચ્છના ગાંધીધામમાં રહે છે ગાંધીધામ કચ્છમાં અહીંયા આવ્યું છે કંડલા જે બંદર છે તેની બાજુમાં ભચાવની નજીક તેમને ગાંધીધામથી વાપી જવાનું છે વિદ્યાર્થી મિત્રો વાપી અહીંયા આવ્યું હવે તેમને કચ્છ ગાંધીધામથી વાપી જવા માટે વચ્ચે કયા કયા સ્ટેશનો આવે છે તે આપણે જોઈએ તો ગાંધીધામથી પહેલાં તેમની સામખિયારી જંક્શન આવે છે ત્યારબાદ અમદાવાદ જંક્શન આવે છે ત્યારબાદ નડિયાદ જંક્શન અને ત્યારબાદ તેઓ વાપી આવે છે વાપીથી જિયા છે તે દમણ ફરવા જવાની છે અને રિયા તેના મામાના ઘરે જવાની છે તેમને ગાંધીધામથી વાપી આવતા બે દિવસ લાગે છે બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે પંદર દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા જિયાના અને રિયાના કુટુંબને સાથે જવાનું નક્કી થયું તેથી રિયાના જે પિતા પપ્પા હતા તે પંદર દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા અત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ઓનલાઈન ટિકિટ બુકિંગ થવા બુક થાય છે એને એ ટિકિટ કહેવાય છે ઓનલાઈન આપણે ઘરે બેઠા પણ ટિકિટ બુક કરાવી શકીએ છીએ થોડા દિવસો અગાઉ પણ આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ તેમની મુસાફરીના માત્ર બે જ દિવસ બાકી હતા ત્યાં જિયા ખૂબ જ બીમાર થઈ ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું તેથી જિયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી બંને સખીઓ ખૂબ દુઃખી હતી કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા પણ જિયાનું બંધ રહેતા જિયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ તો રી મુસાફરીના બે દિવસ બાકી હતા તેમને બાપી ટ્રેનમાં જે મુસાફરી કરવાની તેના બે દિવસ જ બાકી હતા ત્યાં જીયા બીમાર પડે છે તે ડૉક્ટરની સલાહ લેવા ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટરે કહ્યું કે તારે આરામ કરવો પડશે તેથી જિયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી ટિકિટ રદ પણ થાય છે વિદ્યાર્થી મિત્રો જો આપણે તે ટ્રેનમાં જવાનું બંધ થાય તો આપણે ટિકિટ રદ પણ કરાવી શકીએ છીએ બંને બંને સખીઓ બંને મિત્રો જે છે રિયા અને જિયા બંને ખૂબ દુઃખી થાય છે કારણ કે તેઓએ મુસાફરી વખતે કેટલાક આયોજનો કર્યા હતા કેટલાક આયોજનો નક્કી કર્યા હતા કે આપણે આમ કરીશું તેમ કરીશું ખૂબ મજા કરીશું સાપ રમીશું ખૂબ એન્જોય કરીશું તે આ બધા ઘણા બધા તેમણે નક્કી કરી રાખ્યું હોય છે પરંતુ જિયાનું જવાનું બંધ રહે બંધ થાય છે ડૉક્ટરે તેને ના પાડી તેથી બંધ થાય છે તેથી રિયા દુઃખી થાય છે આપણે ક્યાંય જવાનું અને બીમાર બીમારું હોઈએ તો આપણે જવું જોઈએ નહીં કારણ કે તે વધુ વધુ બીમાર થવાય છે જિયાએ કહ્યું મને એક યુક્તિ સૂજે છે તો તે રિયાને કહે છે કે તું નિરાશ ના થઈશ તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ રિયા તેના ઘરે ગઈ એક નોટબુક અને પેન શોધીને તેના ઠેલામાં મૂકી તો વિદ્યાર્થી મિત્રો જીઆઈ કહી કે તું જે કંઈ પણ જોઈએ જે તેને તે તું જે મુસાફરી વખતે જે કંઈ પણ અનુભવ કરે તે બધું તું એક ડાયરીમાં લખજે અને તારા મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે તું જ્યારે પાછી આવીશ ત્યારે હું બધું વાંચીશ અને ફોટા અને વિડીયો પણ જોઈશ તેથી હું પણ મને પણ એવું લાગશે કે જ્યારે જાણે જાણે મેં મુસાફરી કરી હોય વિદ્યાર્થી મિત્રો તો વિચારો અને લખો તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તો તમારે લખવાનું મેં જુદા જુદા ઘણા વાહનોમાં મુસાફરી કરી છે જેવા કે સાયકલ સ્કૂટર રિક્ષા બસ કાર રેલગાડી ઊંટગાડી બળદગાડું વગેરે એવા ઘણા બધા સાધનોમાં તમે મુસાફરી કરી હશે બીમાર અવસ્થામાં જીઆએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત જીયાએ જો બીમાર અવસ્થામાં મુસાફરી કરી હોત તો મુસાફરીના થાકને કારણે બીમારી વધી જાત અને જીયા તેમજ તેની સાથેના તમામ લોકો હેરાન પરેશાન થાત કદાચ પ્રવાસ અધૂરો છોડીને પાછા આવવું પડત તેથી જીયાએ જો બીમાર અવસ્થામાં મુસાફરી કરી હોત તો તેમને ખૂબ મુશ્કેલી પડત તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ જ્યારે બીમાર હોઈએ ત્યારે આપણે ક્યાંય મુસાફરી કરવી જોઈએ નહીં બહારનું ખાવું ન જોઈએ તેવી સાવચેતી રાખવી જોઈએ જુઓ બાળકો રિયાની ડાયરી રિયાએ જે ડાયરીમાં લખ્યું હતું તે હવે આપણે વાંચીશું અઠ્યાવીસ મે એટલે કે રિયા જે દિવસે ટ્રેનમાં બેસવાની હતી તે દિવસ અઠ્યાવીસ તારીખ હતી મે મહિનાની વીસ કલાક અને પંચાવન મિનિટ આ ઘડિયાળમાં વીસ કલાક અને પંચાવન મિનિટ દર્શાવ્યા છે રેલવે સ્ટેશને પણ આવી મોટી ઘડિયાળ હોય છે ગોળ તેમાં ઇંગ્લિશ આંકડાઓ દર્શાવેલા હોય છે અને તે સમયે જે રેલવે કયા સમયે ઉપાડવાની છે કયા સમયે પહોંચશે તે વધુ ચોવીસ કલાકના સમયમાં દર્શાવેલું હોય છે ચોવીસ કલાકનો સમય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બપોરના બાર વાગે છે તેના પછી જે એક વાગતો હોય છે તેને તેર વાગ્યા કહેવાય પછી બે વાગ્યે છે તેને ચૌદ વાગ્યા કહેવાય પછી બપોરના ત્રણ વાગે છે તેને પંદર વાગ્યા કહેવાય એમ ચારને સોળ પાંચને સત્તર છ ને અઢાર સાતને ઓગણીસ આઠને વીસ વીસ કલાક અને આઠ વાગીને પંચાવન મિનિટ નવ વાગવામાં પાંચ મિનિટ બાકી હોય તેને આઠ વાગીને પંચાવન મિનિટ કહેવાય તો આ ચોવીસ કલાકના સમયગાળામાં આપણે આઠ વાગ્યા અને પંચાવન મિનિટને વીસ કલાક અને પંચાવન મિનિટ દર્શાવી શકીએ આજે પૂનમનો દિવસ હતો અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા રિયાને જે દિવસે ટ્રેનમાં બેસીને મુસાફરી કરવાના હતા તે દિવસ પૂનમનો દિવસ હતો તેઓ તેમના ઘરેથી સ્ટેશન થોડુંક દૂર હોય છે તેથી તેઓ રિક્ષામાં બેસીને ગાંધીધામ રેલવે સ્ટેશને જાય છે વિદ્યાર્થી મિત્રો મેં આગળ બતાવ્યું હતું કે આપણા કચ્છ જિલ્લામાં અહીંયા ગાંધીધામ આવેલું છે ગાંધીધામમાં રેલવે સ્ટેશનથી તેઓ ટ્રેનમાં બેસે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તેઓ ટ્રેનમાં બેસે છે પ્લેટફોર્મ પર આવે છે રેલવે સ્ટેશન પર આવે છે ત્યારે ઘણા મુસાફરો જુઓ તમને દેખાય છે તેમનો સામાન ઉપાડીને જાય છે ઘણા ટ્રેનની રાહ જોઈને બેઠા છે ટ્રેનમાં પણ ઘણા મુસાફરો છે અહીંયા તમને ઘડિયાળ દેખાય છે આવી મોટી ઘડિયાળ રેલવે સ્ટેશને હોય છે અને ટ્રેન કેટલી મિનિટ ઊભી રહેવાની છે કેટલા મિનિટ ક્યારે ટ્રેન કેટલા વાગે આવવાની છે ક્યાંથી ક્યાં જવાની છે તે બધું રેલવે સ્ટેશને લખેલું પણ હોય છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી તમે જોયું અહીંયા કે ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી છે અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા ટ્રેન સાંજના સાત ને કલાક પચાસ મિનિટે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું ટ્રેન હતી તે સાત ને પચાસ કલાકે આપણો આ કચ્છ જિલ્લો છે તે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે તો કચ્છનું મુખ્ય મથક ભુજ છે તે ભુજ જિલ્લાથી સાત ને પચાસ કલાકે નીકળી હશે અને ગાંધીધામ પહોંચી ભુજથી ગાંધીધામ આવે છે ટ્રેન ટ્રેનનું નામ હોય છે કચ્છ એક્સપ્રેસ કચ્છ એક્સપ્રેસ એટલે વિદ્યાર્થી મિત્રો કે તે મોટા મોટા જે મહત્વના સ્ટેશનો હોય છે ત્યાં જ ઊભી રહે છે નાના નાના સ્ટેશને ઊભી રહેતી નથી તેથી ઝડપથી પહોંચી જવાય જે જિલ્લાની ટ્રેન હોય તેનું નામ આપેલું ટ્રેન આગળ હોય છે આ કચ્છ જિલ્લાની ટ્રેન હતી એટલે કચ્છ એક્સપ્રેસ હતું તેવી રીતે બનાસકાંઠાની જો ટ્રેન હોય તો બનાસ એક્સપ્રેસ હોય સાબરકાંઠાની ટ્રેન હોય તો સાબર એક્સપ્રેસ હોય આવી રીતે વિદ્યાર્થી મિત્રો જો સૌરાષ્ટ્રની ટ્રેન હોય તો સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય છે આપણે ગુજરાતમાંથી દિલ્હી ટ્રેન જવાની હોય તો રાજધાની એક્સપ્રેસ હોય છે કારણ કે આપણા ભારતની રાજધાની દિલ્હી છે જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનું સામાન અંદર મૂકીને ચડતા હતા થોડું ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું ટ્રેન અહીં પંદર વીસ મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ ઉતાવળ કરશો નહીં જ્યારે તેઓ એટલે કે રિયા અને તેના કુટુંબ સાથે તેઓ ડબ્બા પાસે જાય છે ત્યારે તેમને ખૂબ મૂંઝવણ અનુભવે છે કારણ કે એક જ દરવાજેથી લોકો ઉતરતા હતા ડબ્બામાં કેટલા લોકો કેટલા બધા જેટલા લોકો હતા તે બધા એક જ દરવાજેથી ઉતરતા હતા અને બીજા જે જેમને ડબ્બામાં બેસવાનું હતું તેઓ તેમનું સામાન લઈને અંદર એ દરવાજેથી ચડતા હતા તેથી તમે વિચારી શકો વિદ્યાર્થી મિત્રો કે કેટલી ધક્કામુક્કી થતી હશે કેટલી ભીડ હશે ત્યાં તેથી જો એવી ધક્કામુક્કીવાળી જગ્યાએ ધક્કામુક્કીમાં આપણે ચડીએ તો કદાચ ટ્રેનના પાટામાં પગ આવી જાય તો આપણને અકસ્માત પણ થઈ શકે છે તેથી રિયાના પપ્પાએ કહ્યું તેમણે જોયું હતું એક બોર્ડ હતું રેલવેમાં રેલવે સ્ટેશને એક બોર્ડ હોય છે ત્યાં લખેલું હોય છે કે આ ટ્રેન અહીંયા આટલા મિનિટ ઊભી રહેવાની હોય છે ત્યાં માઇકમાં પણ બોલતા હોય છે કે અહીંયા ટ્રેન આટલા મિનિટ ઊભી રહેશે આ ટ્રેન આવી એવું બધું તમે સાંભળ્યું હશે બસ સ્ટેન્ડ બસ સ્ટેશને જેમ બોલતા હોય છે તેવી રીતે માઇકમાં રેલવે સ્ટેશને પણ બોલતા હોય છે તેથી રિયાના પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં પંદરથી વીસ મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ ઉતાવળ કરવાની નહીં તેથી વિદ્યાર્થી મિત્રો તમે પણ જ્યારે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા હોવ ત્યારે ધક્કામુક્કી જણાય તો જ્યારે ધક્કામુકી ઓછી થઈ જાય પછી ચડવું જોઈએ કારણ કે ધક્કા મૂકીથી ચડતા આપણે પડી જઈએ તો પણ વાગી શકે છે અને ધક્કામુક્કીમાં આપણને નાનો મોટો અકસ્માત પણ થઈ શકે છે તેથી હંમેશા શાંતિથી ચડવું જોઈએ અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક સુધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા મને અને મમ્મીને મારી બારી પાસે બેઠક મળી હતી પપ્પા અને હિમાંશને વચ્ચેની બેઠક મળી હતી અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું તે આગળના સ્ટેશનેથી બેઠા હોય તેવું લાગ્યું એમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં નીચે મળી હતી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તેઓ ડબ્બામાં ધક્કા મુકી ઓછી થાય છે પછી ડબ્બામાં બેસે છે ત્યારે તેઓ તેમની બેઠક નંબર જે હોય છે તે સીટ શોધીને તે બેઠક શોધીને તે સામાન યોગ્ય જગ્યાએ સામાન ગોઠવી દે છે અને પછી ત્યાં બેસે છે સમય થાય છે ત્યારે ટ્રેન ઉપડે છે ટ્રેનનો સમય નક્કી હોય છે ક્યારે ઉપડવાની તે સમય થતાં ટ્રેન ઉપડે છે ત્યાં સુધીમાં ટ્રેન ઉપડે છે ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેસી ગયા હોય છે રિયાને અને તેની મમ્મીને બારી પાસેની બેઠક મળી હતી અને રિયાના પપ્પાને અને તેના ભાઈ હિમાંશને વચ્ચેની બેઠક મળી હતી રિયાને જે ડબ્બામાં હતા તેમની સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું તે એવું લાગતું કે તે તેઓ આગળના સ્ટેશનનેથી બેઠા હોય તેવું લાગ્યું કારણ કે તેઓ પહેલેથી બેઠે બેસેલા જ હતા ટ્રેનમાં અને તેમનો સામાન પણ યોગ્ય જગ્યાએ હતો તેથી તેમને એવું લાગે છે કે આગળના સ્ટેશનેથી બેઠા હશે તેમની સાથે એક તે બીજું કુટુંબ હતું તેમની સાથે બે બાળકો હોય છે તે રિયા અને હિમાક્ષની ઉંમરના જ હોય છે તેમ તે બે બાળકોની બેઠ તેમની બેઠક બે ઉપરની બેઠક મળી હોય છે ને બે બેઠક બાજુમાં નીચે મળી હતી થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાય છે કે આ ટિકિટ ચેકર છે આ જે કાળો કોટ પહેર્યો છે સફેદ ટોપી છે તે ટિકિટ ચેકર છે તેઓ બેઠેલા જે મુસાફરો હોય છે તેમની પાસેથી ટિકિટ માગે છે અને ચેક કરે છે કે તમે યોગ્ય જગ્યાએ બેઠા છો ટિકિટ આ ડબ્બામાં તમારી ટિકિટ છે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે તે બધું લખેલું હોય છે ટિકિટમાં તે બધું ચેક કરે છે તો તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને મેં કહ્યું તેમ ટ્રેનના ડબ્બાઓ રિયાના પપ્પાએ કેમ કહ્યું કે ટ્રેનના ડબ્બાઓના દરવાજેથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કા કરતા હોય છે ટ્રેન આ સ્ટેશન ઉપર દસ પંદરથી વીસ મિનિટ ઊભી રહેવાની હતી તેથી રિયાના પપ્પાએ ધક્કા મૂકીમાં ન ચડતા ટ્રેનમાં ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું કારણ કે ધક્કા મેં તમને આગળ જણાવી એમ કે ધક્કા મૂકીમાં આપણને અકસ્માત પણ થઈ શકે છે તે ધક્કા મૂકી ઓછી થાય પછી શાંતિથી ચડવાનું કહ્યું તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે મુસાફરી કરો છો ત્યારે આવી ટિકિટ તપાસનારને તમે કેવી રીતે ઓળખશો કે આ ટિકિટ તપાસનાર છે વિદ્યાર્થી મિત્રો ટિકિટ તપાસનાર હોય છે તે લોકો બધા જે મુસાફરો બેઠા હોય છે તેમની પાસેથી ટિકિટ માગીએ છે તેને કાળા રંગનો કોટ પહેરેલો હોય છે આવી રીતે કાળા રંગનો કોટ પહેરેલો હોય નીચે સફેદ પેન્ટ પહેર્યું હોય છે અને માથા ઉપર એવી ખાસ પ્રકારની ટોપી પહેરે છે ડબાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માગીને ચકાસે છે તપ ટિકિટને ચેક કરે છે ટિકિટ વગર જો કોઈ મુસાફરી કરતું હોય અમુક એવા પણ માણસો હોય જે ટિકિટ વગર બેસી જાય છે તો તેવા માણસો પાસેથી તેવા મુસાફરો પાસેથી દંડ વસૂલે છે એટલે કે પૈસા લે છે આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે તેમના ગણવેશ પરથી પણ તેમને અલગ ટિકિટ રેલવે તરફથી તેમને અલગ ગણવેશ પણ મળ્યો હોય છે અને તેમને એક રેલવે તરફથી એક બિલ્લો મળેલો હોય છે એક સિક્કા જેવું મળેલું હોય છે તેના ઉપરથી આપણે ટિકિટ તપાસનારને ઓળખી શકીએ છીએ ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે તમારા શિક્ષક પાસેથી જાણવું વિદ્યાર્થી મિત્રો આ ટિકિટ તપાસનાર જે ટિકિટ ચેક કરે છે તે ટિકિટમાં શું શું તપાસે છે તો ટિકિટમાં મુસાફરીની તારીખ ટ્રેનનો સમય ટ્રેન નંબર ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે ઉપરાંત મુસાફરોની બુકિંગ કરાવેલી ટિકિટ હોય તો તેમાં વ્યક્તિની સંખ્યા તેમની ઉંમર બેઠક નંબર વગેરે તપાસે છે અને પોતાની પાસે રહેલી બુકિંગની યાદીમાં તપાસીને ખાતરી પણ કરે છે તો વરિષ્ઠ નાગરિક એટલે કે ઉંમરલાયક માણસ સિનિયર સિટીઝન હોય તે તેને એક કન્સેસનવાળી ટિકિટ લીધી હોય તો આપણા દેશમાં જે સિનિયર સિટીઝન એટલે કે સાહીઠ વર્ષની ઉપરના માણસો હોય છે તેમને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે તેમને કન્સેશનવાળી ટિકિટ પણ મળતી હોય છે એટલે કે તેઓ ટ્રેનમાં પચાસ ટકા ભાડામાં મુસાફરી કરી શકે છે તેમને અડધું ભાડું ચૂકવવાનું હોય છે તેમને ભાડામાં રાહત મળે છે તેને કન્સેશનવાળી ટિકિટ કહેવામાં આવે છે આ કન્સેશનવાળી જો ટિકિટ લીધી હોય તો તેમની ઉંમર સાહીઠ વર્ષની ઉપરની છે તે તપાસવા માટે તેઓ ખાતરી પણ ખાતરી માટે તપાસવા માટે પુરાવો માગે છે તેમના જોડે તેમની જન્મ તારીખનો ઉંમરનો પુરાવો માગે છે આ બધું ટિકિટ ચેકર ચેક કરતા હોય છે બાળકો જો તમે ક્યારેક ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો તો ત્યારે તમને જે ટિકિટ મળે છે તે ટિકિટ તમારે સાચવીને રાખવાની કારણ કે જ્યારે ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર આવે છે બસમાં પોલીસ પણ આવતી હોય છે અને જો આપણા પાસેથી ટિકિટ ખોવાઈ જાય કે ફાટી જાય તો આપણા પાસેથી દંડ વસૂલે છે આપણું જે ભાડું હોય છે તેના કરતાં બમણી રકમ રકમ વસૂલે છે અને આપણે ટિકિટને લીધેલી હોય અને ખોવાઈ ગઈ હોય કે ફાટી ગઈ હોય તો ટિકિટના પૈસા આપ્યા હોય ચૂકવ્યા હોય તો પણ આપણે ટિકિટને આપણું ડબલ ભાડું આપવું પડે છે અને સજા પણ થઈ શકે છે તેથી આપણે ટિકિટ સંભાળીને રાખવી જોઈએ જ્યાં સુધી આપણે આપણા સ્ટેશનને ઉતરી ન જઈએ ત્યાં સુધી આપણી ટિકિટ આપણે સાચવવી જોઈએ